તમારી લોનની ઈએમઆઈ ને ઘટાડવામાં દૂધ એક મોટી અડચણ બની ગયું છે. દિલ્હીના નોર્થ બ્લોકથી લઈને મુંબઈના મિન્ટ સ્ટ્રીટ સુધી જો કોઈ એક ચીજની મોંઘવારીની સૌથી વધુ ચર્ચા છે તો તે છે દૂધ. હાલના દિવસોમાં સરકારના મંત્રીઓથી લઈને આરબીઆઈ ગવર્નર સુધી સૌ કોઈએ મોંઘા પશુચારા અને મોંઘા દૂધને મોટો પડકાર માન્યો છે. સરકારના પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ગયા સપ્તાહે સંસદને જણાવ્યું હતું કે દેશમાં આ વર્ષે ઘાસચારાની ભારે તંગી છે. ઘાસચારા અનુસંધાન સંસ્થાના રિપોર્ટને ટાંકીને મંત્રીએ કહ્યું કે લીલા ઘાસચારાની 11% વધુ કમી છે, સૂકા ઘાસચારાની કમી તો 23% ને પાર થઈ ગઈ છે અને પ્રોસેસ્ડ એનિમલ ફીડ એટલે કે ફોડર કોન્સન્ટ્રેટની કમી તો 29% નજીક પહોંચી ગઈ છે. આ કમીના કારણે ઘાસચારો મોંઘો થઈ રહ્યો છે, જેના કારણે દૂધ વધારે મોંઘું થવાની આશંકા વધી ગઈ છે. મોંઘવારીને લઈને રિઝર્વ બેંકની પણ આજ આશંકા સતાવી રહી છે. ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં થયેલી મોનેટરી કમિટીની બેઠક બાદ રિઝર્વ બેન્કે મોંઘવારીને લઈને જે આઉટલુક જાહેર કર્યું હતું તેમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે મોંઘા ઘાસચારાને કારણે દૂધની મોંઘવારી ઉપલા સ્તરે યથાવત રહી શકે છે, એટલે કે દૂધનો ભાવ વધારો આવનારા દિવસોમાં લોનના સસ્તા કે મોંઘા થવામાં મોટો ભાગ ભજવશે. મોંઘવારીને કાબૂમાં કરવા માટે રિઝર્વ બેન્કે મેથી લઈને અત્યાર સુધી 4 વખત લોન મોંઘી કરી છે. રિઝર્વ બેન્કના પ્રયાસોથી રિટેલ મોંઘવારી ઘટીને 6% નીચે આવી ગઈ છે, પરંતુ રિટેલ મોંઘવારી ઘટવા છતાં દૂધની મોંઘવારી સતત વધી રહી છે. જુલાઈ દરમિયાન રિટેલ દૂધનો મોંઘવારી દર 6% નીચે રહેતો હતો, પરંતુ દર મહિને તેમાં વધારો જોવા મળી રહ્યો છે અને નવેમ્બરમાં આંકડો 8% ઉપર આવી ચૂક્યો છે. આ જ કારણ છે કે આરબીઆઈએ દૂધની મોંઘવારીને એક મોટો પડકાર માન્યો છે, કારણ કે દૂધના ભાવ વધારાને કારણે દહી, ઘી, મીઠાઈ અને દૂધની અન્ય બનાવટો ખાદ્ય મોંઘવારીને વધારી રહી છે, જેના કારણે ઓવરઓલ રિટેલ મોંઘવારી નથી ઘટી રહી અને જ્યાં સુધી રિઝર્વ બેન્ક સંપૂર્ણ રીતે રિટેલ મોંઘવારીને કાબૂમાં ન કરી લે ત્યાં સુધી તેના તરફથી ધિરાણ સસ્તું થવાની આશા ઓછી છે અને સાથે જ લોનની ઈએમઆઈ ઘટવાની આશા પણ નથી. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મરી નાઇન ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મરી નાઇન ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.